આજે આપણે ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યા માટે અભ્યાસ કરશું. ચલો આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર 9. લાસ્ટ વિડીયોમાં પ્રશ્ન નંબર 8 જોઈ ગયા હતા, જે ખૂબ જ અગત્યનો હતો. આજે જોઈશું આપણે પ્રશ્ન નંબર 9. એમાં સૌપ્રથમ તો કહેવે એક પરીક્ષામાં સાચા જવાબ માટે +5 ગુણ. ચલો એક પરીક્ષા હતી, એમાં શું થયું કે સાચા જવાબ પડે એટલે એને +5 ગુણ મળતા હતા અને ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવે. જો સાચો જવાબ પડે તો કેટલા આપતા હતા? +5. અને ખોટા જવાબ માટે કેટલા આપતા હતા? તો કે -2. નીલાએ 65 ગુણ મેળવ્યા. નીલા નામની છોકરી શું કર્યું છે એને? તો કે 65 ગુણ મેળવ્યા ટોટલ, જેને +ગુણ અને -ગુણ કેટલા મળશે? એને 65 ગુણ મેળવ્યા છે. જો તેના 15 પ્રશ્ન સાચા જવાબ હોય, જો તેના 15 પ્રશ્ન કેટલા હોય? સાચા હોય, તો તેના કેટલા જવાબ ખોટા છે? તમને શું પૂછ્યું છે? તો કેટલા જવાબ ખોટા છે તે એમ તમને પૂછેલું છે. તમને એ પણ કીધું કે 15 પ્રશ્નો સાચા છે અને ગુણ કેટલા મેળવ્યા? 65. તમારા જવાબ કેટલા ખોટા છે તમને શોધવાનું કીધું છે. તો સૌથી પહેલાં આપણે જે ઉપર માહિતી આપણે આપણે માહિતી લખી નાખીએ. તો શું લખશું અહીંયા? તો કે ફર્સ્ટ દાખલો છે એનો, તો કે પરીક્ષામાં સાચા જવાબ માટે કેટલા ગુણ આપે છે અહીંયા? કે +5 ગુણ. તો કે +5 ગુણ. ચલો અને ખોટા જવાબ માટે કેટલા આપે છે? તો કે પરીક્ષામાં ખોટા જવાબ માટે કેટલા આવશે? +5. અહીંયા કેવું આવશે? -2 ગુણ. નીલાએ 65 ગુણ મેળવ્યા. તો લખશું કે નીલાએ મેળવેલા કુલ ગુણ, કે નીલાએ મેળવેલ કુલ ગુણ કેટલા આપણને આપેલા છે અહીંયા? 65. હવે શું કહે છે આપણને? જો તેને 15 પ્રશ્નો સાચા હોય, તો 15 પ્રશ્ન સાચા હોય, એક જવાબને આપણને કેટલા આપે છે અહીંયા? 5. તો ભાઈ બે જવાબને કેટલા થયા? 10. પછી 3 જવાબને કેટલા થાય? 15. તો આપણે શું કરીશું? 15 × 5 કરીને ટોટલ મળી જાય કે એને કેટલા જવાબ મળ્યા સાચા ગુણના મળ્યા હશે. લખશું નીલાને મળેલા સાચા જવાબના કુલ ગુણ ચલો કેટલા મળતા તેને સાચા જવાબના? તો કે 15 પ્રશ્નો કેટલા મળ્યા હતા? 5 × 15 = 75. તો 75 ગુણ કેટલા મળ્યા અને સાચા જવાબ લખ્યા હોય એના? શું આપે તમને? તો કે નીલાએ મળેલા સાચા જવાબના કુલ ગુણ કેટલા થાય? તો કે 75 ગુણ થાય. એ શેના ઉપરથી લખ્યું આપણને? તેને માહિતી આપી કે શું? જો તેના 15 પ્રશ્નો સાચા હોય તો 15 પ્રશ્ન સાચા હોય તો એના કેટલા થાય? 15 × 5 = 75. તો આપણને શું કીધું? એના કેટલા જવાબ ખોટા છે તેને જવાબ કેટલા ખોટા આપણે શોધવાનું કીધું છે. તો તમે જો અહીંયા તમને 75 ગુણ આપ્યા છે, તમારે અહીંયા ટોટલ ગુણ કેટલા આપે છે એને? 65. તો આપણે શું કરી નાખશું? તો નીલાના ખોટા જવાબના ગુણ શું થાય? તો કે કુલ ગુણમાંથી કેટલા બાદ કરી નાખશું આપણે? જેને સાચા જવાબના ગુણ હતા એ આપણે શું મેળવશું? ખોટા જવાબના ગુણ મેળવશું. જો તો કુલ ગુણ કેટલા હતા આપણે જોડે અહીંયા? 65. સાચા જવાબના કેટલા આવ્યા? 75. તો કેટલા થાય? 65 - 75 કેટલા થાય? 10. પણ કેવા? -10. તો ગુણ થશે આવી રહ્યા. શું થશે આપણે? -10 ગુણ છે. યાદ રાખજો આપણે શું શોધવાનું છે? ખોટા જવાબ કેટલા છે. તો શું કરવું પડશે આપણે? હવે -10 ને કેટલા વડે ભાગવા પડશે? મારે 2 વડે. કેમ? કારણ કે આપણે શું કીધું છે? ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવે છે. ચલો લખશું કે એક ખોટા જવાબના કેટલા છે? તો કે -2 ગુણ છે. તો માટે નીલાએ આપેલા ખોટા જવાબની સંખ્યા શું લખવાનું અહીંયા? ખોટા જવાબની સંખ્યા બરાબર શું થાય? કે ટોટલ ગુણ કેટલા હતા? કે -10. તો -10 ભાગ્યા કેટલા થાય? -2. તો -10 ભાગ્યા -2 - ઉડી ગયા. 2 × 5 કેટલા થાય? 10. તો શું કહેવાય? 5. તો કેટલા હશે તેના? તો કે માટે આમ
નીલાના પાંચ સવાલોના જવાબ ખોટા છે. એકદમ ઇઝી દાખલો છે, પણ તમારે સવાલમાં ધ્યાન રાખવાનું કે શું આપ્યું, જવાબ ખોટા છે એ પૂછ્યું કે કેટલા જવાબના ખોટ એટલે કે ખોટા જવાબના ગુણ પૂછ્યા છે એ યાદ રાખવાનું. જો ગુણ પૂછ્યા હોય તો તમારો દાખલો આટલે સુધી જ આવે, ખોટા સવાલ કીધા છે કેટલા છે તો તમારે આગળ આ પ્રોસેસ કરવી પડશે. તમારા દાખલામાં એક એક સ્ટેપ ખાલી ધ્યાન રાખીને લખવું પડે. પહેલાં આપણે શું કર્યું, સૌથી પહેલાં જે ઉપર માહિતી આપી એની ઉપરથી આપણે શું કર્યું, એને જવાબ લખ્યા. શું લખ્યું હતું કે પરીક્ષામાં સાચા જવાબ માટે પ્લસ પાંચ ગુણ, પરીક્ષામાં ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ આપ્યા છે, એવું આપણે અહીંયા ઉપર આપ્યું હતું આપણે નીચે લખ્યું. પછી નિલાય કુલ ગુણ કેટલા મળ્યા હતા તો કે 65, તો નિલાય કુલ ગુણ મેળવેલ કેટલા હતા તો કે 65, જે આપણે ત્રણ માહિતી આપી એની ઉપરથી લખ્યું. ચાલો બીજું શું આપ્યું છે આપણને તો કે એમાં તો કે તેના 15 પ્રશ્નો સાચા હતા, કે 15 પ્રશ્ન સાચા હતા, એક પ્રશ્નના 5 માર્ક્સ, તો 15 પ્રશ્નોના કેટલા, તો 15×5=75 ગુણ થાય. એ સુધી ટોટલ ગુણ થયા એટલે કે એના સાચા જવાબમાં હતા કેટલા, 75. ટોટલ ગુણ કેટલા હતા, 65. તો આપણે શું કર્યું, નીલાના ખોટા જવાબના ગુણ બરાબર કુલ ગુણ માઇનસ સાચા જવાબના ગુણ, 65 - 75 કર્યા એટલે મળ્યા આપણને -10 ગુણ. એ શેના હતા તો કે ખોટા જવાબના ગુણ હતા. આપણે ખોટા જવાબના આપણે શું કરવાની, સંખ્યા શોધવાની, આપણે શું કરી નાખશું, -10 કેટલા વડે ભાગી નાખશું, -2 વડે, કે -2 વડે જ ભાગ્યા મેં અહીંયા. એ તમે વાત એક યાદ રાખવાની કે શું, જેથી જેમને જેટલા ગુણ આપ્યો અહીંયા માઇનસમાં એટલે તમારે ગુણવાના. ખોટા જવાબના માટે કેટલા આપ્યા હતા, -2 ગુણ, તો અહીંયા આપણે -2 વડે ભાગ્યા. ચલો ત્યારે તમે 10મો દાખલો આપ્યો છે, એમાં શું આપ્યું છે તો કે હવે એક બહુમાળી મકાનની ઊંચાઈ 190 મીટર છે તથા તેનું ભોંયરું 10 મીટર ઊંડું છે. એક લોડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપતી ધાબાથી ભોંયરામાં જતા કેટલો સમય લેશે. ચલો શું આપ્યું તમે પહેલાં, તો કે એક બહુમાળી મકાનની ઊંચાઈ 190 મીટર છે. ચલો આપણે અહીંયા કોઈ આકૃતિ દોરીએ છીએ, પરફેક્ટ આકૃતિ નથી, ખાલી સમજવા માટે છે. ચલો અહીંયા કોઈ મકાન છે, અહીંની જમીન બરોબર, શું આપ્યું છે તો કે અહીંયા 190 મીટર એની ઊંચાઈ શેની છે, મકાનની, તથા તેનું ભોંયરું, ચલો આપણે ધારી લઈએ કે ભોંયરું છે કેટલું છે, નીચે 10 મીટર ઊંડું છે, તો ટોટલ લંબાઈ કેટલી થઈ એની, 190 વત્તા 10 કેટલી થઈ તો કે 200 મીટર થઈ ટોટલ મકાનની ઊંચાઈ. આપણે એમ સમજી રાખીએ શું, મકાનની ઊંચાઈ કેટલી થાય તો કે 200 મીટર થાય. એક લોડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે. હવે એક લોડિંગ લિફ્ટ આપતી કેટલું હતું તો કે 15 સેકન્ડમાં કેટલું અંતર કાપતી, કે 10 મીટર અંતર કાપતી હતી, તો અહીંથી કદાચ ચલો આટલું 10 મીટર થાય તો એને કેટલું 15 સેકન્ડ લાગે છે, તો ધાબાથી તો કેટલા મિનિટ, આ ધાબું કહેવાય, એમાંથી ભોયરા સુધી જતા કેટલો સમય લેશે એ તમને શોધવાનું કીધું છે. તો તમારે શું કરવું પડશે, પહેલાં બંને સરળો કરવો પડશે. ચલો આપણે માહિતી આપી, પહેલાં માહિતી લખી નાખીએ, તો શું લખશું એ માહિતીમાં, તમને કઈ માહિતી આપી છે તો કે એક બહુમાળી મકાનની ઊંચાઈ 190 મીટર છે, તો લખશું બહુમાળી મકાનની ઊંચાઈ બરાબર 190 મીટર. પછી શું આપ્યું, તેનું ભોંયરું, તો કે બહુમાળી મકાનનું ભોંયરું, બહુમાળી મકાનનું ભોંયરું બરાબર 10 મીટર. ચલો હવે ટોટલ લંબાઈ કેટલી થઈ મકાનની, તો કે 190 વત્તા 10, માટે શું કહેવાય આપણે, આપણે કોણ અંતર શોધવાનું છે, લિફ્ટને, તો લખશું માટે લિફ્ટને કાપવાનું કુલ અંતર કેટલું થાય, તો 190 વત્તા 10, 190 વત્તા 10 મીટર કેટલા થાય, 200 મીટર થશે. શું થશે, 200 મીટર ટોટલ કોણ કાપવાનું અંતર, લિફ્ટને કાપવાનું. આપણે શું કર્યું, બંનેનો સરળો કરી નાખ્યો, કેટલું થયું તો કે 190 તો ઉપરનું કાપવાનું, તો બીજું શું, ભોયરાનું પણ કાપવાનું છે. કારણ કે આપણને શું પૂછશે તો કે ધાબાથી ભોયરામાં, તો ધાબું ક્યાં હોય, અહીંયા ઉપર ટોચમાં, અને ભોયરું ક્યાં હોય તો કે નીચે, કે ધાબાથી ભોયરામાં જતાં કેટલો સમય લે છે, કે આપણે આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. તો આપણે 190 આપ્યું હતું અને આપણે 10 આપ્યું હતું, બંને સરળો કરી નાખ્યું, આપણે શું કરવું પડશે તો કે લિફ્ટને કુલ કેટલું અંતર કાપવું પડશે, 200 મીટર કાપવું પડશે. હવે તમને બીજું આપ્યું છે, શું કઈ માહિતી આપી છે, તો કે એક લોડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે. જો આપણે લખશું માટે 10 મીટર અંતર કાપતા
લાગતો સમય કેટલો છે? 15 સેકન્ડનો છે. કેટલો? 15 સેકન્ડનો છે. તો આપણે કેટલા મીટર તક આપવાના છે? 200. તો લખશું માટે 200 મીટર અંતર કાપતા લાગતો સમય બરાબર કેટલો? શું કરશું? 200 × 15 ભાગ્યા કેટલા કરશું? અહીંયા 10, શૂન્ય શૂન્ય ઉડી ગયા, 15 × 2 = 30, પાછળ 1 શૂન્ય એટલે 300 સેકન્ડ થાય. શું થાય? 300 સેકન્ડ કીધી. 300 સેકન્ડની મિનિટ કેટલી થાય? તો કે 5 મિનિટ થાય. સેકન્ડને આપણે સમય ફેરવીશું મિનિટમાં, તો શું કરવાનું? 300, 1 મિનિટ બરાબર કેટલું થાય? તો કે 60 સેકન્ડ. શૂન્ય શૂન્ય ઉડી ગઈ, 6 × 5 = 30, તો શું થઈ? એની 5 મિનિટ થઈ ગઈ. તમે જવાબમાં કોઈ પણ લખો, 300 સેકન્ડ લખશો તો પણ ચાલશે, 5 મિનિટ લખો તો પણ ચાલશે. શું કહેવાય? આમ લિફ્ટને ધાબાથી ભોંયરા સુધી પહોંચતા 5 મિનિટનો સમય લાગે. શું કહેવાય? આમ લિફ્ટને ધાબાથી, એટલે કે જો ઉપર હતું ધાબુ, ત્યાંથી ભોંયરા સુધીમાં પહોંચતા કેટલો સમય લાગશે? એને 5 મિનિટનો સમય લાગે. જે સેના ઉપરથી આપણે શોધ્યું કે આપણે આપ્યું કે 10 મીટર કાપતા લાગતો સમય 15 સેકન્ડ, તો 200 મીટર અંતર કાપતા લાગતો સમય કેટલો?